हेलो स्टूडेंट, टुडे वी डिस्कस अबाउट द फिफ्थ सेमेस्टर आईसीएन सब्जेक्ट। इन दिस सब्जेक्ट वी स्टडी अबाउट द वायरलेस सेल कम्युनिकेशन। वायरलेस सेल कम्युनिकेशन नी अंदर जीएसएम विषय आप आज स्टडी करीशू। जीएसएम मीन्स ग्लोबल सिस्टम फॉर मोबाइल कम्युनिकेशन। ग्लोबल सिस्टम फॉर मोबाइल कम्युनिकेशन तो मोबाइल कम्युनिकेशन नी अंदर कई रीते यूज थाय छे जीएसएम, रोल शू छे एनो जीएसएम नो, तो ये आपणे आज स्टडी करीशुं। फर्स्ट ऑफ ऑल जीएसएम नू आर्किटेक्चर आपणे स्टडी करवानुं छे। तो जीएसएम नू आर्किटेक्चर स्टडी करता पहेला हूँ तमने एम कही दऊं कि तमे लोको एटलू खाली याद राखो कि तमे लोको फक्त एक जग्याएथी बीजी जग्याए कोईने कॉल करी रह्या छो, बराबर। एक जग्याएथी बीजी जग्याए कॉल करी रह्या छो तो एक जगह थी बीजी जगह कॉल करवा माटे कया पेरामीटर्स अंदर वर्क करे छे, कई प्रोसेस अंदर थाय छे, ए बधी प्रोसेस ने समझवा माटेनुं एक आर्किटेक्चर छे जेने कहेवाय छे जीएसएम नुं आर्किटेक्चर। तो फर्स्ट ऑफ ऑल कंसीडर के तमे लोको एक जगह थी कॉल करी रह्या छो, जे तमारा हाथमां छे फोन, जे मैं अहींया देखाय छे तमने फिगरनी अंदर के जेने कहेवाय छे मोबाइलनुं स्टेशन। तमे કોઈપણ મોબાઈલ યુઝ કરો છો, બરાબર, તો એ મોબાઈલ થ્રુ તમે કોઈપણને કોલ કરવા જાઓ તો નજીકના એરિયાની અંદર कोई पण टावर नी अंदर जतो हशे कि जेने वायरलेस कम्युनिकेशन लैंग्वेज नी अंदर BTS कहेवाय छे। ओके, जेने शुं कहेवाय छे BTS। अने आ वायर आ BTS अने मोबाइल स्टेशन ए बंने भेगा थईने एक हेक्सागोन क्रिएट थाय छे जेने आपणे सेल कहीए छीए कम्युनिकेशन लैंग्वेज नी अंदर। वायरलेस कम्युनिकेशन नी अंदर मोबाइल स्टेशन अने बेस्ट BTS के जे आपणे कीधुं तमने के टावर जे कहीए छीए आपणे एने, तो ये बंने भेगा थईने सेल कहेवाय छे। तो आ जे राउंड थयो आखो, बराबर, आ रीतनो जे राउंड थाय छे हेक्सागोन टाइपनो शेप छे एने कहेवाय छे सेल। एटला ज माटे एम कहेवाय छे कि સેલનો શેપ હેક્ઝાગોનનો છે, બરાબર। હવે આ BTS સુધી તમે ગયા પછી એ રહ્યો આગળ જશે BSCની અંદર। BSCમાં ગયો એનો મતલબ કે આ BTSમાંથી જે પણ રિસીવ થયું, બેઝ ટ્રાન્સીવર સ્ટેશન જેવાય એનું ફૂલ ફોર્મ છે BTSનું ફૂલ ફોર્મ બેઝ ટ્રાન્સીવર સ્ટેશન। ત્યાંથી એ ફોન કોલ આગળ ગયા પછી બે સ્ટેશનનું કંટ્રોલર હોય છે, એ કંટ્રોલર આપણે જે પ્રોસેસ થાય છે એના આગળ જવા માટે કઈ જગ્યાએ મોકલવાની એ કંટ્રોલર ઉપર ડિપેન્ડ છે। તો જે મોબાઈલ સ્ટેશનમાંથી BTSમાં ગયું, BTSમાંથી BSCમાં ગયું, BSC પછી એ રહ્યું મોબાઈલ સ્વિચિંગ સેન્ટર કે જે મેઇન સેન્ટર કહેવાય છે કે જેના ઉપરથી નક્કી કરશે એ લોકો, બરાબર, એ પ્રોસેસ કે ભાઈ આ પ્રોસેસ છે કઈ જગ્યાએ એને મોકલવાની છે આગળ। તમે જે ફોન કર્યો છે પર્સને, બરાબર, એ આ ટાવરની અંદરથી આ BS સ્ટેશનમાંથી આવેલો છે, હવે આ ફોન તમારો જે છે ઇન આઉટ ઓફ કન્ટ્રીમાંથી આવ્યો, બરાબર, કે ભાઈ ઇન એરિયામાંથી જ આવ્યો છે, નજીકના એરિયામાંથી આવ્યો છે, આ બધી જ વસ્તુનું ડિસિઝન કઈ જગ્યાએ મેઇન સ્વિચિંગ સેન્ટરની અંદર થશે। હવે આ મેઇન સ્વિચિંગ સેન્ટર MSC જે લખેલું છે એની અંદર ઘણા પેરામીટર્સ કામ કરતા હોય છે, કે એવા પેરામીટર્સ કે જેની અંદર કે તમે લોકોએ જ્યારે જે પર્સને અહીંથી રિંગ કરી, એક જગ્યાએથી રિંગ કરીને બીજી જગ્યાએ રિંગ ગઈ, બરાબર, તો આ MSC શું કરશે કે કયા પર્સને કોલ કર્યો, તમને ખ્યાલ હોય તો ઘણીવાર આપણે સાયબર સેલની અંદર કે તો પોલીસની અંદર આપણે નોંધાવતા કે ભાઈ મારો ફોન ચોરાઈ ગયો છે, મારા ફોનનો નંબર IMI નંબર આ છે, એના ઉપરથી તમે ફાઇન્ડ કરી લો છો, પોલીસ ફટાફટ ટ્રેક કરી લે છે GPRS થ્રુ કે ભાઈ મોબાઈલ અત્યારે ક્યાં પહોંચ્યો આ તે। તો આ બધી વસ્તુ ખબર કઈ રીતે પડે કે કઈ જગ્યાએ છે, બરાબર। તો મેઇન સ્વિચિંગ સેન્ટરની અંદર આ ચાર વર્ડ જે તમારા લખ્યા છે અહીંયા, એક VLR, એના પછી HLR, એના પછી AUC, એના લાસ્ટમાં લખ્યું છે EIR। તો આ ચારે ચારના ફૂલ ફોર્મ પહેલાં હું તમને સમજાવું એક એક, કે VLR મતલબ વિઝિટિંગ લોકેશન રજિસ્ટર, HLR મતલબ હોમ લોકેશન રજિસ્ટર, AUC મતલબ ઓથેન્ટિકેશન સેન્ટર, અને EIR મતલબ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર, બરાબર। તો મોબાઈલ સ્વિચિંગ સેન્ટરમાં જે પણ ફોન કે જે બી ડિવાઇસનું તમારે પ્રોસેસ ચાલુ કરી છે ફોન લગાવવાની, બરાબર, એ ફોનની કમ્પ્લીટ માહિતી કે EIR, તો તમારું ઇક્વિપમેન્ટ જેમ કે આપણું મોબાઈલ સ્ટેશન, આ મોબાઈલ સ્ટેશનની અંદર IMEI નંબર કયો હોય, સિમનો નંબર કયો છે, ઇક્વિપમેન્ટ કઈ જગ્યાએથી આવેલું છે, એનું વર્ઝન કયું છે, આ બધી જ વસ્તુનું જે છે મીન્સ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટરની અંદર આ EMI, SIM, સિમ કાર્ડ, આ બધી જ વસ્તુનું અહીંયા રજિસ્ટ્રેશન થશે, કે ઇક્વિપમેન્ટને ઓળખશે રહ્યો મોબાઈલ કયો છે એનું રજિસ્ટર અહીંયા થશે, બરાબર। AUC
જેનું ફૂલ ફોર્મ મેં તમને કીધું ઓથેન્ટિકેશન સેન્ટર, મતલબ ફોન જે છે બરાબર એ ફોન તમારો જે છે એ વેલિડ જગ્યાએથી જ આવેલો છે, બીજી કોઈ આડી અવળી જગ્યાએથી નથી આવ્યો, એનો મતલબ કે ઓથેન્ટિકેટ છે કે નહીં, કે તમે આ ઓથેન્ટિકેટ વર્ડ એટલા માટે વાપર્યો કે ફોન સ્ટોલન થઈ ગયેલો છે, બરાબર, કોઈએ રજિસ્ટ્રેશન કોઈએ કોઈની એની કમ્પ્લેન નોંધાયેલી નથી નોંધાયેલી, આ રીતના બધા જે છે એના માટે ઓથેન્ટિક સેન્ટરની અંદર એ વેરીફાય થાય છે, બરાબર. રહી વાત HLR અને VLR, હોમ લોકેશન રજિસ્ટર અને વિઝિટર લોકેશન રજિસ્ટર, તો હોમ લોકેશન અને વિઝિટર લોકેશન રજિસ્ટરની અંદર જે બી પર્સને જેને કોલ લગાવ્યો આ તે પણ SIM આ એક વસ્તુ છે, એની અંદર સબસ્ક્રાઈબર કોણ છે જેને આપણે સિમ કાર્ડ કહીએ છીએ, બરાબર, સિમ કાર્ડ, તો સબસ્ક્રાઈબર આઇડેન્ટિટી મોડ્યુલ આ એનું ફૂલ ફોર્મ છે. તો ફોનની અંદર એ સિમ કાર્ડની અંદર કોના નામનું છે, એનું એડ્રેસ શું, કયા એરિયામાંથી છે, બરાબર, એનો નંબર કયો છે, આ બધી જ વસ્તુનું રજિસ્ટ્રેશન HLR VLRની અંદર થાય છે, બરાબર. એની એન્ટ્રી પણ છે, વન ટાઈપ ઓફ યુઝર આઇડેન્ટિટીની, યુઝરની ટોટલી માહિતી જે છે એ આ બંને વસ્તુની અંદર પડે એન્ટ્રી થાય છે. મીન્સ મોબાઈલ સ્વિચિંગ સેન્ટરની અંદર આ એના ચાર પેરામીટર જે છે એ ચારે ચાર પેરામીટરની અંદર એને ટોટલી માહિતી બધી મોબાઈલ ફોનની, બરાબર, ઇવન પર્સનની અને એ ફોનની બધી જ માહિતી અહીંયા રજિસ્ટર થઈને પછી એ મોબાઈલ સ્વિચિંગ સેન્ટરની અંદર પાછો જશે, બરાબર. ત્યાંથી મોબાઈલ સ્વિચિંગ સેન્ટર એવું ડિસાઇડ કરશે કે ભાઈ આ જે છે ફોન એ બહારનો આવ્યો છે, વિધિન કન્ટ્રીનો છે, મતલબ રોમિંગ ફોન છે કે બહારનો, તો એને ગેટવે પ્રોવાઈડ કરવાનો. તો હવે એ ફોન છે જે ISC માં જશે, બરાબર, બહારનો હશે. તો હવે ISC મતલબ ઇન્ટરનેશનલ સ્વિચિંગ સેન્ટર, જેનું ફૂલ ફોર્મ અહીંયા ફિગરની અંદર લાસ્ટમાં આપેલું જ છે, બરાબર. તો ઇન્ટરનેશનલ સ્વિચિંગ સેન્ટરની અંદર ગયા પછી એ ડિસાઇડ કરશે, બરાબર, કે ભાઈ આ ફોન જે છે એ રહે કઈ રીતે ક્યાં મોકલવો એનો. તો એ ફોનને આગળ વધારવા માટે એ રહે ગેટવે પ્રોવાઈડ કરશે એના, બરાબર, એને શું કરશે, ગેટવે. એટલા માટે અહીંયા લખેલું કે GMSC, GMSCનું મતલબ ગેટવે મોબાઈલ સ્વિચિંગ સેન્ટર. ગેટવે પ્રોવાઈડ કરવો એટલે ફોનને આગળ મોકલવો એનો, બરાબર, કોને, કે ભાઈ જેને પર્સનને કોલ, જે પર્સનને કોલ કર્યો છે એના સુધી પહોંચાડવા માટેનો, બરાબર. એ પર્સન જો બહારનો હશે, બરાબર, તો અહીંયા થશે કે પબ્લિક PSTNમાં જશે, ISD હશે તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે કહેવાય છે એને, બરાબર, ત્યાં જશે, પબ્લિક ડેટા નેટવર્કની અંદર પહોંચશે. તો આ બધી જ વસ્તુ થઈ એ ક્યાં થઈ, કે જેના પર્સનનો ફોન લગાવ્યો, બરાબર, એને પછી ફાઇનલી અહીંયા બીજો કોના મોકલવો એના જોડે પહોંચશે. કે હવે એ પર્સન જે છે એ ફોન એ કયો પબ્લિક સ્વિચિંગ ટેલિફોન નેટવર્ક, એટલે કે જેને લગાવ્યો છે ત્યાં રિંગ વાગશે, એનો જે લગાવ્યો છે એને રિંગ વાગશે. નાઉ ફ્રોમ ધ MSC, બરાબર, મોબાઈલ સ્વિચિંગ સેન્ટરની અંદરથી અહીંયા એક બીજું વર્ડ યુઝ કર્યો છે, ઇન્ટરનેટ અને PLMN. તો ઇન્ટરનેટ મતલબ કે તમે સપોઝ કોઈ પણ ફોન એવા યુઝ કરી રહ્યા છો કે જે વોટ્સઅપ કોલ કરો છો, અધરવાઇઝ બીજા કોઈ ફેસબુક ઉપરથી કોલ કરી રહ્યા છો, દેટ મીન્સ કે ઇન્ટરનેટ ટાઈપના કોલ, ઓકે. તો એ ઇન્ટરનેટ ટાઈપના કોલ જે છે એ અહીંયા જઈને ડિસાઇડ કરશે કે PLMNમાં આપવો અને ઇન્ટરનેટનો છે કે નહીં. તો આ PLMN એક્ઝેક્ટલી શું કહેવાય, તો એ PSTN જેવું જ, પણ ત્યાં કયું હતું કે પબ્લિક સ્વિચિંગ ટેલિફોન નેટવર્ક હતો, અહીંયા લેન્ડ, પબ્લિક લેન્ડ મોબાઈલ નેટવર્ક, એટલે કે પબ્લિકની અંદર એને મોકલવો એ રીતે. એ કોના થ્રુ જાય છે, ISC થ્રુ, મતલબ ઇન્ટરનેશનલ રોમિંગવાળો આવ્યો છે ફોન એને એના પબ્લિક થ્રુ પહોંચાડવા માટે અહીંયાથી જશે, પણ સાદો જે છે એના માટે એ રહ્યો પબ્લિક સ્વિચિંગ ટેલિફોન નેટવર્કની અંદર જશે, બરાબર. હવે અહીંયા ISD, PDN, એનો મતલબ એ કે આપણે અહીંયા અહીંયાથી સપોઝ વન ડિસ્ટ્રિક્ટમાંથી અનધર ડિસ્ટ્રિક્ટમાં જવો હોય, બરાબર, તો એ કયો ફોન થાય છે, આપણે STD ફોન લગાવીએ છીએ, બરાબર. તો બહારનો ફોન આવે તો એ રહ્યો પછી સ્વિચિંગ સેન્ટર એનું ચેન્જ કરતો હોય છે, બરાબર. નાઉ મીન વાઇલ સપોઝ ઇફ યુ હેવ એની ટ્રબલ ડ્યુરિંગ ધીસ પ્રોસેસ, કે તમારા અહીંયા કોઈ પણ એવો પ્રોબ્લેમ આવ્યો, બરાબર, કે ભાઈ અહીંયા ઓથેન્ટિકેટેડ વેલિડ નથી, કાં તો પછી તમે ફોન લગાવો છો, બરાબર, છતાં ફોન નથી લાગતો, તમારા અંદર ટાવર વધારે છે, તો એ, તો આવા કંઈ પણ પ્રોબ્લેમ આવે છે, બરાબર, એ પ્રોબ્લેમ સીધા મોબાઈલ સ્વિચિંગ સેન્ટરમાંથી OMC માં જાય છે. OMC એટલે કે મેન્ટેનન્સ સેન્ટરની અંદર જતા રહે, અને ત્યાંથી પછી ક્વેરી સોલ્વ થઈને પછી એને ઇન્ટરનલ પ્રોસેસ કરીને આ પ્રોસેસને આગળ વધારાવે છે. ધ
તમે ઘણીવાર એવું ચેક કરેલું હશે બરાબર, કે જેનું એક એક્ઝામ્પલ હું તમને લોકોને આપું કે તમે સપોઝ કોઈ પર્સનને કોલ કરી રહ્યા છો અને એ પર્સનને કોલ કરવા માટે તમે ઘણીવાર ટ્રાય કર્યો બરાબર, પણ લાગતો નથી. એનો મતલબ, એના ઘણા રીઝન હોય છે કે તમારા નજીકના જે ટાવર છે એની કેપેસિટી એક સાથે 100 કોલ એટેન્ડ કરવાની છે, અને 100 કોલ્સ એવા સિટીની અંદર કે એવા ગીચ એરિયામાં તમે રહો છો કે એને જોડે તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં જ ટાવર તમારો કનેક્ટ થાય છે બરાબર, પણ એ ટાવરની કેપેસિટી મેક્સિમમ એક્સેસ કરવાની 100 કોલ 1 મિનિટની અંદર એક્સેસ કરે છે, એના નેટવર્ક 100 કોલ ના આપી શકે છે. પણ 100 કરતાં વધારે જો એ ટાવરની અંદર એક્ટિવ હશે તો એ તમારો કોલ લાગશે નહીં બરાબર. પણ જેવા 99 કે 98 થશે કે જેના કોલ પૂરા થઈ ગયા જાય, તરત જ તમારો કોલ લઈ જશે. કાં તો પછી સેલ જે છે એ તમને એક્ટિવ નહીં થયેલો મળે ત્યાં તમને, દેટ મીન્સ કે ફ્રિકવન્સી તમારી નહીં ત્યાં લાગતી નહીં હોય. બીજી વસ્તુ, એ વસ્તુ કોઈ પણ હેન્ડલ કરવાની આવે એને એ રહ્યો ઓએમસીની અંદર કહે છે, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સેન્ટરની અંદર. તો આ જે છે એ આ બધાના ક્વેરી સોલ્વ કરવા માટે રહ્યો ઓપરેશન મેન્ટેનન્સ સેન્ટરની અંદર આવશે, અને તરત જ તમારો કોલ એક્ટિવ થઈ જતો હોય છે. મીન વાઇલ કે નેટવર્ક ના આવતું હોય, નેટવર્કનું ઇશ્યુ હોય, તમારા ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ હોય બરાબર, ઓવરલેપિંગ થતું હોય, હેન્ડ ઓવર હેન્ડ ઓફની અંદર કંઈ પ્રોબ્લેમ થતો હોય બરાબર, એક જગ્યાએથી તમે કોલ કરી રહ્યા છો, કોલ કરતાં 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 તમે વિધિન કોલની અંદર 2 કે 3 કિલોમીટર ચાલુ કોલ તમારો રહ્યો બરાબર, જેમ કે મેક્સિમમ અત્યારે દરેક લોકોની અંદર 15-20 મિનિટ કોલ ચાલતા જ હોય છે અત્યારે બરાબર, તો ત્યાં તમારું BTS સપોઝ ચેન્જ થઈ ગયું બરાબર, તો એક સેલમાંથી બીજા સેલની અંદર જતાની અંદર બી સામેવાળા જોડે કોલ હેન્ડઓવર ના થયો ત્યારે પણ એરિયાએ સડનલી OMCમાં જતા રહે છે, અને તમને એવું ફીલ થાય છે કે ભાઈ કોલ મારો કટ થઈ ગયો, તો સામેવાળો ઇનકેસ રિસ્પોન્સ આપે કે મેં કટ નહીં કર્યો, પણ ડ્યુ ટુ સમ નેટવર્ક પ્રોબ્લેમ એટલી ને એટલી ફ્રિકવન્સી તમારો કોલ જે ચાલુ રાખો હોય એટલી ફ્રિકવન્સી એને ના મળતી હોય બરાબર. તો આ બધી વસ્તુનું પ્રોબ્લેમ જે છે એ હેન્ડલ કોણ કરશે? OMC, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સેન્ટર. ઓકે, ફાઇનલી આ બધું થઈ ગયા પછી એ રહ્યો એ બી સેન્ટરની અંદર, મતલબ કે એ જ એ પર્સને કોલ કર્યો અને સડનલી એ રહ્યો એ બી પર્સન સુધી પહોંચે છે બરાબર, તો બી પર્સન જે છે એના જોડે પણ મોબાઈલ સ્ટેશન તો હશે જ, એના સામેવાળા પર્સન જોડે પણ શું હશે? મોબાઈલ તો હશે જ. એનો મતલબ કે મોબાઈલ જોડે બીજા મોબાઈલની અંદર રિંગ વાગી, તો ફ્રોમ મોબાઈલ સ્ટેશન A ટુ અનધર મોબાઈલ સ્ટેશન B બરાબર સુધી પહોંચવા માટેની જે પ્રોસીજર છે એને કહેવાય છે GSM આર્કિટેક્ચરની અંદર સમજાયેલી ટોટલી પ્રોસીજર જે છે એ આ છે બરાબર. હવે તમારા લોકોને લખવાનું શું આવે છે કે ભાઈ હોમ લોકેશન રજિસ્ટર, જેટલા બી પેરા વર્ડ્સ અંદર યુઝ કર્યા હતા બરાબર, કે હોમ લોકેશન રજિસ્ટર, તો હોમ લોકેશન રજિસ્ટરની અંદર શું આવે છે એ તમારા ફિગરની અંદર, કે ભાઈ IMESI નંબર, તો ઇન્ટરનેશનલ મોબાઈલ સબસ્ક્રાઈબર આઇડેન્ટિટી બરાબર, એની અંદર MSIIDN નંબર આવેલો હોય, તમારા કોઈ પણ બિલની ઇન્ફોર્મેશન અંદર જો પોસ્ટપેડ કાર્ડ યુઝ કરતા હોય તો પોસ્ટપેડ કાર્ડની ડિટેલ પણ આવી જાય છે બરાબર. એના સિવાય મેં તમને કીધું કે કોઈ પણ સબસ્ક્રાઈબર જે છે બરાબર, એ સબસ્ક્રાઈબરની ટોટલી ડિટેલ હોમ લોકેશનની અંદરની બરાબર, સ્ટોરેજ ઓફ SMS તમારા એ આવે છે, ઇન્ફોર્મેશન લાઈક વેધર લોંગ ડિસ્ટન્સ હોય બરાબર, એ ઇન્ટરનેશનલ કોલ એલાઉ કરવો કે ના કરવો, આ બધી વસ્તુઓની અંદર સ્ટોર થયેલું હોય છે. ઓકે, એના સિવાય ખાસ કે રિલેટેડ ટુ સર્વિસીસ જેમ કે વોઇસના મેઇલ, ડેટા બરાબર, ફેક્સ સર્વિસીસ, આ સબસ્ક્રાઈબરની રોમિંગ કરેલું છે કે નથી કરેલું, કેટલીક ઇન્ફોર્મેશન VLRની અંદર જતી રહેતી હોય છે બરાબર, કે સબસ્ક્રાઈબરની અંદર એ પણ એ નોટ થતેલી હોય છે. એના સિવાય તમે લોકો કોઈ પણ કે જે VLRની અંદર થતું હોય છે કે વિઝિટર લોકેશન રજિસ્ટર બરાબર, વિઝિટર લોકેશન રજિસ્ટર, તો એ વિઝિટર લોકેશન રજિસ્ટરની અંદર પણ ટોટલી માહિતી તમારી સબસ્ક્રાઈબરની અંદર હોય છે, પણ એ કઈ? કે એ એ પર્સનની એ એ રજિસ્ટરની માહિતી હોય છે બધી. ઓકે, તો આજે આ GSM આર્કિટેક્ચરની અંદર તમને લોકોનો ખ્યાલ આવી ગયો હશે બરાબર, કે ભાઈ કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોલ કરતી વેળા તમારા કયા પેરામીટર્સ યુઝ થાય છે, એની ઇન્ટરનલ પ્રોસેસ કઈ હોય છે, બધી જ વસ્તુની માહિતી તમને આની અંદર થાય છે બરાબર.
नेक्स्ट आपणे जीएसएम आर्किटेक्चर सिवाय जीएसएम नी एंटिटी कई छे ए पछी आपणे लोको जोईशुं. ओके.